નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પ્રિયંકા. 5 રાજ્યોમાં ચૂંટણીનું રણશીંગુ ફૂંકાયા બાદ પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. તમામ પક્ષો પોતપોતાના મોહરા સજાવી રહ્યા છે. ફરી શરૂ થયો છે ચૂંટણીની શતરંજનો ખેલ. 3 રાજ્યોમાં ભાજપની સરકાર છે, માટે ફરી અહીં સત્તા વાપસી માટે મોદીની શાખ દાવ પર છે. કોંગ્રેસના યુવરાજ પણ પાર્ટીમાં ફૂંકી રહ્યા છે નવા પ્રાણ. 2019ની લોકસભાની ચૂંટણી માટે ગઠબંધનના ગણિતને લઈને તેલંગાણામાં કોની સરકાર બને છે તેના પર સૌની નજર છે. મિઝોરમ ભલે નાનું રાજ્ય હોય પણ અહીંના રાજકીય સમીકરણો મહત્વપૂર્ણ છે. 2019ના લોકસભાના સંગ્રામ પહેલા સત્તાની સેમીફાઇનલમાં આપનું સ્વાગત છે. રાજસ્થાનના મહારાણી માટે આ ફરી સિંહાસન સુધી પહોંચવાનો માર્ગ સરળ નથી. સત્તા પરિવર્તનની પરંપરા છે. આ પરંપરાને લઈને કોંગ્રેસ ફરી સત્તામાં આવવા મથી રહી છે. રાજસ્થાનમાં તૂટશે પરિવર્તનની પરંપરા. રાજસ્થાનની રાજનીતિ હંમેશા 5 વર્ષે સત્તા પરિવર્તનને લઈ ચર્ચામાં રહી છે. છેલ્લા 25 વર્ષોથી અહીં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જેના કારણે 5 વર્ષ બાદ સત્તાધારી પક્ષને હારનો સામનો કરવો પડે છે. આ વખતે ભાજપ સામે આ ટ્રેન્ડ તોડવાનો મોટો પડકાર છે. બીજી તરફ કોંગ્રેસ રાજસ્થાનમાં આ ટ્રેન્ડના વિશ્વાસ પર ચાલી રહી છે, જે મુજબ સત્તાધારી પક્ષની હાર નક્કી છે. વોટ બેંક કી રાજનીતિ કા ખેલ. દૂસરી તરફ સબકા સાથ સબકા વિકાસ ઇસ નઈ રાજનીતિ કા દાયિત્વ. દોનો મેં આસમાન જમીન કા અંતર હોતા હૈ. જો વોટ બેંક કી રાજનીતિ કરતે હૈ ઉનકો કભી હિન્દુ મુસ્લિમ કા ખેલ કરને મેં મજા આતી હૈ, કભી અગડે પિછડે કા ખેલ કરને મેં મજા આતી હૈ, કભી યે જાતિ યે બિરાદરી વો જાતિ વો બિરાદરી, કભી શહેર કભી ગાંવ, કભી અમીર કભી ગરીબ, કભી પુરુષ કભી સ્ત્રી, કભી બુઝુર્ગ કભી યુવા. જહા મોકા મિલે ટુકડે કરો, જહા મોકા મિલે દરાર પેદા કરો, જહા મોકા મિલે એક દૂસરે કે સામને કર દો, વો લડતે રહેંગે ઓર હમ એક કો ગલે લગા કરકે અપના ચુનાવી ઉલ્લુ સીધા કર દેંગે. યે વોટ બેંક કી રાજનીતિ કા ખેલ ચલતા હૈ. મેને બોલા મોદીજી, હિન્દુસ્તાન કે કિસાન કા કર્જા માફ કીજીએ. આપને લાખો કરોડ રૂપિયા હિન્દુસ્તાન કે અરબપતિઓ માફ કિયા. દેખિયે નરેન્દ્ર મોદી કા જવાબ દેખિયે. પ્રધાનમંત્રી પે ભરોસા કિયા થા. પ્રધાનમંત્રી ને કહા થા મુઝે પ્રધાનમંત્રી નહીં બનના, મુઝે ચોકીદાર બનના. અબ દેખો લોગ હસ રહે, મુઝે પ્રધાનમંત્રી નહીં બનના. પ્રધાનમંત્રી નહીં બનના, મેં તો ચોકીદાર બનું. અબ મજે કી બાત યે હૈ, ઉન્હોને આપકો યે નહીં બતાયા કિસકે ચોકીદાર બનના ચાહતે. ઉન્હોને આપસે બતાયા કી મેં ચોકીદાર બનના ચાહતા હું. પતા લગા અનિલ અંબાની જી કી ચોકીદારી હો રહી હૈ. હાર જીત નક્કી કરતા સમીકરણ. રાજસ્થાનની રાજનીતિમાં આમ તો ઘણા મુદ્દા છે, પણ અહીં લાંબા સમયથી ખેડૂત અને ગાયના મુદ્દે મત પડતા રહ્યા છે. એક અંદાજ મુજબ રાજસ્થાનમાં ખેડૂત પર સરેરાશ 50,000 રૂપિયાનું દેવું છે. રાજસ્થાનના રાજકીય ગણિતમાં જાટ મતદારો મહત્વપૂર્ણ છે. તેમની આબાદી 12-14% છે, પણ તેમના મત એકતરફી પડે છે. રાજસ્થાનમાં ઝુંઝુનું, નાગોર, સીકર, ભરતપુર અને જોધપુરને જાટ બેલ્ટ કહેવામાં આવે છે. માટે જ ભાજપ અધ્યક્ષ અમિત શાહ જાટ મતદારો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
જાટ મતો ઉપરાંત રાજસ્થાનમાં રાજપૂત, બ્રાહ્મણ, મીણા, ગુર્જર મતદારો પણ મહત્વપૂર્ણ છે. ભાજપનું રાજપૂત સમાજ પર વર્ચસ્વ છે. ભાજપ રાજપૂત મતદારોને પોતાના કોર મતદારો માને છે. વિધાનસભા ચૂંટણીમાં દરેક સમયે 15-17 ધારાસભ્યો રાજપૂત સમાજના ચૂંટાઈને આવે છે. વર્તમાન વિધાનસભામાં રાજપૂત સમાજના 27 ધારાસભ્યો છે, જેમાં 24 ભાજપના છે. રાજપૂત સમાજની આબાદી વધુ નથી, પણ તે કેટલીય બેઠકો પર ખેલ બગાડી શકે છે. રાજસ્થાનમાં ગત ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. આ વખતે પણ રાજસ્થાનમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ સીધી ટક્કર છે. રાજ્યમાં કુલ 500 વિધાનસભા બેઠક છે, જેમાં ભાજપે ગત ચૂંટણીમાં 160 બેઠક જીતી હતી, જ્યારે કોંગ્રેસે 25 અને અન્યના ખાતામાં 15 બેઠકો ગઈ હતી. રાજસ્થાનમાં 7 ડિસેમ્બરે એક તબક્કામાં મતદાન થશે, ત્યારે રાજસ્થાનમાં આ વખતે તે જોવું રસપ્રદ રહેશે કે ઇતિહાસ બદલાય છે કે ઇતિહાસનું પુનરાવર્તન થાય છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. છત્તીસગઢમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચાર પૂર જોશમાં છે. 12 નવેમ્બરે છત્તીસગઢમાં પ્રથમ તબક્કાની ચૂંટણી છે. પ્રથમ તબક્કામાં રાજનાંદગાંવમાં પણ મતદાન થશે, જ્યાંથી મુખ્યમંત્રી રમણસિંહ ચૂંટણી લડી રહ્યા છે. છત્તીસગઢમાં છેલ્લા 15 વર્ષથી સત્તામાં છે ડોક્ટર રમણસિંહ. આ વખતે પણ તેમનો પ્રયાસ છે ફરીવાર સત્તામાં આવવાનો. ફરી સત્તામાં આવવા રમણસિંહ લગાવી રહ્યા છે એડી ચોટીનું જોર. સામે મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપ જ નહીં, પણ રમણસિંહને હરાવવા આકાશ પાતાળ એક કરી રહી છે રમણસિંહ વિરુદ્ધ વાજપેયીની ભત્રીજી. મુખ્યમંત્રી રમણસિંહને ઘેરવા માટે કોંગ્રેસે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની ભત્રીજી અને ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ થયેલા કરુણા શુક્લાને મેદાનમાં ઉતાર્યા છે. બંને નેતાઓએ રાજનાંદગાંવ વિધાનસભા બેઠકની ચૂંટણીને લઈ ઉમેદવારી પત્ર ભર્યું. રમણસિંહે જ્યારે ઉમેદવારી પત્ર ભર્યું ત્યારે યોગી આદિત્યનાથ તેમની સાથે હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કરુણા શુક્લા સાથે કોંગ્રેસના કોઈ દિગ્ગજ ચહેરો નજરે ન ચડ્યો. ઉમેદવારી પત્ર ભર્યા બાદ રમણસિંહે 65+ ના આંકડા સાથે ચોથી વાર રાજ્યમાં ભાજપની સરકારનો હુંકાર ભર્યો. 2000ના વર્ષમાં છત્તીસગઢ અસ્તિત્વમાં આવ્યા બાદ 3 વર્ષ જ અહીં કોંગ્રેસની સરકાર રહી. ડિસેમ્બર 2003થી અહીં ભાજપ સત્તામાં છે. શિવરાજસિંહની જેમ રમણસિંહ ત્રીજી વાર મુખ્યમંત્રી બન્યા છે. છત્તીસગઢની રાજકીય સ્થિતિ રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવી જોવા મળી રહી છે. કુલ વિધાનસભા બેઠક 90 છે, જેમાં ગત ચૂંટણીમાં ભાજપને 49, જ્યારે કોંગ્રેસને 39 અને અન્યને 3 બેઠક મળી હતી. અજીત જોગી, કોનો બગાડશે ખેલ? ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોની નજર હાલ અજીત જોગી પર છે. કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ અજીત જોગીએ નવી પાર્ટી બનાવી છે. પહેલા કહેવામાં આવ્યું હતું કે અજીત જોગી રમણસિંહ વિરુદ્ધ ચૂંટણી લડશે, પણ તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું નથી. બાદમાં તેમના પક્ષ તરફથી જાહેરાત કરવામાં આવી કે અજીત જોગી ચૂંટણી નહીં લડે, પણ માત્ર પ્રચાર જ કરશે. જો કે ફરી એકવાર તેમણે યુટર્ન લેતા એલાન કર્યું કે તે રાજ્યમાં ચૂંટણી લડશે, અને તે પણ પરંપરાગત મરવાહી વિધાનસભા બેઠક પરથી. રાજ્યમાં અજીત જોગીની નવી પાર્ટી સાથે ભાજપે અહીં સત્તા વિરોધી જુવાળનો સામનો કરવાનો છે. જો કે સામે કોંગ્રેસ એક જૂથ અને મજબૂત નથી દેખાઈ રહી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ સરકારને કોંગ્રેસ તરફથી મળી રહી છે જોરદાર ટક્કર. શિવરાજસિંહ સામે ફરી સરકાર બનાવવાનો પડકાર છે. કોંગ્રેસ કાંટાની ટક્કર તો આપી રહી છે, પરંતુ ક્યારેક જૂથવાદ પણ સપાટી પર આવી જાય છે. મધ્યપ્રદેશમાં ફરી શિવરાજ. 15 વર્ષ બાદ કોંગ્રેસને મળશે કમાન. લોકસભા ચૂંટણી પહેલા જે 5 રાજ્યોમાં ચૂંટણી થવાની છે તેમાં મધ્યપ્રદેશ પણ છે, જ્યાં ભાજપ છેલ્લા 15 વર્ષથી સત્તામાં છે. દર વખતની જેમ આ વખતે પણ ભાજપનો સીધો મુકાબલો કોંગ્રેસ સાથે છે. ભાજપ અહીં શિવરાજસિંહ ચૌહાણના ચહેરાને આગળ કરીને ચૂંટણી મેદાનમાં છે.
બીજી તરફ કોંગ્રેસ કોઈ વ્યક્તિ વિશેષનો ચહેરો આગળ ધર્યા વિના ભાજપને પડકાર ફેંકવા મેદાનમાં છે. છેલ્લા 15 વર્ષોમાં પ્રથમવાર છે જ્યારે ભાજપ વિરુદ્ધ સત્તા વિરોધી જુવાળ પ્રબળ છે. શાસનના મોરચે ભાજપ સરકારના ખાતામાં સિદ્ધિઓ ઓછી છે. આર્થિક મોરચે મધ્યપ્રદેશની સ્થિતિ દયનીય છે. રાજ્ય સરકાર પર 2 લાખ કરોડ કરતા પણ વધારે રૂપિયાનું દેવું છે. સરકારને પોતાના કર્મચારીઓને પગાર ચૂકવવા માટે દેવું કરી કામ ચલાવવું પડે છે. મંદસૌરમાં ગત વર્ષે ખેડૂત આંદોલન દરમિયાન પોલીસ ફાયરિંગમાં 6 ખેડૂતોના મોત થયા હતા. તે ઘટનાના પડઘા ચૂંટણીમાં સંભળાઈ રહ્યા છે. બહુચર્ચિત વ્યાપમ કૌભાંડનું ભૂત પણ સરકારની પીઠ પરથી ઉતરવા તૈયાર નથી. આ તમામ પ્રતિકૂળતાઓ છતાં પાર્ટી સંગઠન અને RSSના મજબૂત નેટવર્કના સહારે ભાજપ સતત 4થી વાર ચૂંટણી જીતવાની આશા રાખી રહ્યું છે. મધ્યપ્રદેશમાં છેલ્લા 15 વર્ષથી સતત ભાજપનું શાસન છે. નવેમ્બર 2005માં મુખ્યમંત્રી બનેલા શિવરાજસિંહ ચૌહાણનો 3જો કાર્યકાળ છે. રાજ્યમાં કુલ 230 બેઠકો છે. 165 બેઠકો ભાજપને જ્યારે 58 બેઠકો કોંગ્રેસને મળી હતી. 7 બેઠકો અન્યના ખાતામાં ગઈ હતી. મેં મધ્યપ્રદેશ કી જનતા સે આજ કાર્યકર્તાઓ કે માધ્યમ સે આગ્રહ કરતા હું, અગર પહેલે કી સરકારોને કોંગ્રેસ કે કલ્ચર ને અગર મધ્યપ્રદેશ કા ભલા ચાહા હોતા, જો કામ ભારતીય જનતા પાર્ટી કી સરકારે કર પાઈ વો ભી કર સકતે થે. ઓર મધ્યપ્રદેશ કો મેં કહેના ચાહુંગા કી ભારતીય જનતા પાર્ટી કો આપણે સેવા કરને કા મોકા દિયા હૈ, લેકિન મધ્યપ્રદેશ કો ભારતીય જનતા પાર્ટી કી જો કઠિનાઈયાં હૈ ઉસકા ભી પતા હોના ચાહીએ. ભારતીય જનતા પાર્ટી કી મધ્યપ્રદેશ કી સરકારો કો કઠિનાઈ ક્યાં રહી, ચાહે સુંદરલાલજી ને કામ સંભાળા હો, ચાહે કૈલાસજી ને કામ સંભાળા હો, ચાહે બાબુલાલ ગૌર ને કામ સંભાળા હો, ચાહે ઉમા ભારતીજી ને કામ સંભાળા હો, ચાહે શિવરાજજી ને કાર્ય સંભાળા હો, જબ તક દિલ્હી મેં યુપીએ કી સરકાર થી વે જહા જહા ભારતીય જનતા પાર્ટી કી સરકારે થી, સિર્ફ ઉન સરકારો કે પ્રતિ નહીં વહાં કી જનતા કે પ્રતિ ભી દુશ્મની કા ભાવ પાલ કરકે બેઠે થે. કોંગ્રેસ ને જૂથબંધી ડુબાડશે. મધ્યપ્રદેશ કોંગ્રેસ 2 જૂથોમાં વહેંચાયેલી નજરે પડી રહી છે. પહેલા માનવામાં આવી રહ્યું હતું કે કોંગ્રેસ જ્યોતિરાદિત્ય સિંધિયાને મુખ્યમંત્રી પદનો ઉમેદવાર જાહેર કરી ચૂંટણીમાં ઉતારશે. પ્રદેશમાં સિંધિયાની સક્રિયતાથી પણ આ સંકેત મળી રહ્યા હતા, પરંતુ હાઈકમાન્ડે પાર્ટીને કમલનાથને પ્રદેશ અધ્યક્ષ, જ્યોતિરાદિત્ય સિંધિયાને ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવ્યા. કોઈને પણ મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર ન કર્યા. જૂથબંધી દૂર થવાની જગ્યાએ વધી ગઈ. કમલનાથ પોતાનો અલગ રાગ આલાપે છે, તો દિગ્વિજયસિંહના જૂથનો અલગ સૂર છે. પાર્ટીમાં એકતાના દર્શન નથી જોવા મળતા. જોકે રાહુલ ગાંધી અહીં પ્રચારમાં કોઈ કચાસ નથી બાકી રાખી રહ્યા. કર્ણાટક અને ગુજરાતની જેમ મંદિર મંદિર દર્શન કરી સોફ્ટ હિન્દુત્વનો પણ સહારો લઈ રહ્યા છે. આપને સચિન તેંડુલકર કો ક્રિકેટ દેખતે હુએ ખેલતે હુએ દેખા હોગા. જબ સચિન બહાર નિકલતા થા ક્રીઝ પે, લોગ કહેતે થે દેખો 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 રન બનાને વાલી મશીન આઈ હે, 100-200 રન તો બનેંગે હી બનેંગે. આજ વહી હાલત હૈ મધ્યપ્રદેશ મેં. જૈસે શિવરાજ ચૌહાણ જી સ્ટેજ પે આતે હૈ, મધ્યપ્રદેશ કા 5 સાલ કા બચ્ચા કહેતા હૈ દેખો 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 ઘોષણા મશીન આઈ હૈ. અબ કોઈ ના કોઈ ઘોષણા તો હોગી હોગી. ચીફ મિનિસ્ટર ને સ્વયં કહા હા મેં ઘોષણા મશીન હું. 20,000 ઘોષણાએ કી હૈ. કહેતે હૈ અમેરિકા વાલી રોડ હૈ મધ્યપ્રદેશ મેં. ભૈયા મધ્યપ્રદેશ કી રોડ મેં રોડ કમ હૈ, ગડ્ઢે ઝ્યાદા, ચલા નહીં જાતા હૈ. કોંગ્રેસ પાસે આ વખતે સત્તા વિરોધી લહેર પર સવાર થવાની એક તક છે. તો શિવરાજસિંહ 4થી વાર જીત્યા તો તેમના ડમરૂનો રણકાર દિલ્હીના દરબારમાં સંભળાશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.
આજથી નવા રાજ્યમાં સત્તાના સર્જાઈ રહ્યા છે નવા સમીકરણો. ટીઆરએસ વહેલી ચૂંટણી યોજીને અડધી જંગ જીતી લીધી હોય તેમ માને છે, તો ભાજપ અહીં કિંગ મેકર બનવાના સપના જુએ છે. તેલંગાણામાં વહેલી ચૂંટણીનો ટીઆરએસનો દાવ રહેશે સફળ. તેલંગાણામાં મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે 2018 વિધાનસભા ભંગ કરી વહેલી ચૂંટણીનો જુગાર રમ્યો. ચૂંટણી પંચે અહીં પણ 4 રાજ્યો સાથે વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન કરતા 9 મહિના વહેલી ચૂંટણી અહીં યોજાઈ રહી છે. 2014માં અહીં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે યોજાઈ હતી. કુલ બેઠકો 119, ગત ચૂંટણીમાં ટીઆરએસને 90 બેઠક, કોંગ્રેસને 13 બેઠક, જ્યારે અન્યના ખાતામાં 16 બેઠક હતી. અહીં ટીઆરએસ, કોંગ્રેસ અને ટીડીપી ઉપરાંત અસદુદ્દીન ઓવેસીની પાર્ટી એઆઈએમઆઈએમ વચ્ચે મુકાબલો રોમાંચક રહેશે. અહીં ટીઆરએસ વિરુદ્ધ કોંગ્રેસ ટીડીપી ગઠબંધનનો ગણગણાટ છે. તેલંગાણામાં કિંગ મેકર બનશે ભાજપ. 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં સત્તા જાળવી રાખવા જેટલું જોર લગાવી રહી છે, તેટલું જ જોર મિઝોરમ અને તેલંગાણામાં પણ લગાવી રહી છે. દક્ષિણ ભારતમાં પગ પેસારો કરવાના પ્રયાસમાં લાગેલી ભાજપને તેલંગાણામાં પોતાની હાજરીનો અહેસાસ કરાવવો મોટો પડકાર છે. પાર્ટીને ખબર છે, દક્ષિણ ભારતમાં લોકસભામાં સારું પ્રદર્શન કરવું હોય તો તે પહેલા તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં દબદબો દેખાડવો પડશે. તેલંગાણામાં ભાજપની નજર તેટલી બેઠકો જીતવામાં છે જેનાથી તે કિંગ મેકરની ભૂમિકામાં આવી શકે. રાજ્યમાં વિરોધી કોંગ્રેસની આગેવાનીમાં ટીડીપી અને લેફ્ટ પાર્ટીઓ ઉપરાંત નાના પક્ષોનું ગઠબંધન છે, જે ટીઆરએસને પડકાર ફેંકી રહ્યું છે. ભાજપને અહીં જ પોતાની જગ્યા દેખાઈ રહી છે. પક્ષે 20 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. બહુમતીમાં જો ટીઆરએસનો પનો ટૂંકો પડે તો ભાજપ ટીઆરએસને સમર્થન આપી એક કાંકરે અનેક નિશાન ભેદવા માંગે છે. ચંદ્રબાબુ નાયડુ ભાજપ સાથે પહેલા જ છેડો ફાડી ચૂક્યા છે. તેવામાં લોકસભાની ચૂંટણી પહેલા એનડીએમાં ટીડીપીની ખોટ, ટીઆરએસ પૂરે તેવા સમીકરણો રચાઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. 5 રાજ્યોની ચૂંટણીમાં નાનું પણ મહત્વનું છે આ રાજ્ય. ભલે નાનું રાજ્ય હોય પણ કોંગ્રેસને અહીં સત્તા ગુમાવવી પોષાય તેમ નથી. બીજી તરફ ભાજપ અહીં પગ પેસારો કરવા એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. જતા જતા જોઈએ આ અહેવાલ. મિઝોરમમાં કોંગ્રેસ ફરી મારશે મેદાન. 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં એકમાત્ર રાજ્ય છે જ્યાં હાલ તે સત્તામાં છે. મિઝોરમ ભલે નાનું રાજ્ય હોય પણ કોંગ્રેસ અહીં સત્તા જાળવી રાખવા કમર કસી રહી છે, જ્યારે ભાજપનો પ્રયાસ છે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લેવાનો. વર્ષ 2013ની ચૂંટણીમાં કોંગ્રેસને પછાડવા માટે ઘણા બધા પક્ષો એક થઈ ગયા હતા, પણ વિજય પતાકા કોંગ્રેસે જ લહેરાવી. જોકે આ વખતે કોંગ્રેસે સત્તા વિરોધી જુવાળનો પણ સામનો કરવાનો છે. રાજ્યમાં પ્રાદેશિક પક્ષો મિઝો નેશનલ ફ્રન્ટ અને મિઝોરમ પીપુલ્સ કોન્ફરન્સનો ચૂંટણી એજન્ડા ભ્રષ્ટાચાર મુક્ત સરકાર બનાવવાનો છે. કોંગ્રેસ માટે અલગાવવાદનો મુદ્દો કોઈ પડકારથી કમ નથી, કેમ કે આ ચૂંટણીમાં અલગાવવાદનો મુદ્દો મિઝોરમ વિધાનસભાની ચૂંટણીમાં પરિણામ નક્કી કરશે. જોકે કોંગ્રેસ પોતાની સરકાર બચાવવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. 1987થી અસ્તિત્વમાં આવેલા મિઝોરમમાં 1989માં પ્રથમવાર કોંગ્રેસની સરકાર બની હતી. 2 વાર સત્તામાં રહ્યા બાદ મિઝો નેશનલ ફ્રન્ટને સત્તા મળી. 2 ટર્મ એમએનએફની સરકાર રહ્યા બાદ 2008થી અહીં કોંગ્રેસ સત્તામાં છે. મિઝોરમમાં કુલ 40 બેઠકો છે, જેમાંથી કોંગ્રેસને 34 બેઠક, એમએનએફને 5 બેઠક અને અન્યના ખાતામાં 1 બેઠક છે. કોંગ્રેસ અને એમએનએફ ઉપરાંત આ વખતની ચૂંટણીમાં મિઝોરમમાં ભાજપના પ્રદર્શન પર નજર રહેશે. મોદી સરકારની લુક ઇસ્ટ પોલિસીની પણ કસોટી થશે. હવે તે પણ બતાવી દઈએ કે અમે કેમ આ ચૂંટણીને સત્તાની સેમિફાઇનલ કહીએ છીએ. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં લોકસભાની કુલ 65 બેઠકો છે, જેમાંથી ભાજપ પાસે 59 બેઠકો છે, જ્યારે કોંગ્રેસ પાસે 6 બેઠકો છે. તેવામાં સત્તાની આ સેમિફાઇનલના પરિણામ 2019ના મહામુકાબલામાં કોનું પલડું ભારે રહેશે તેનો અંદાજ આપશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.